હેલો એવરી વન ધ ફ્લાય બાય કેથરાઇનમેન્ટ્સ ફિલ્ડ જેની ગુજરાતી ક્ષમરી છે આપણે પ્રીવિયસ વિડિયોની અંદર જોઈ લીધી હતી એન્ડ અબાઉટ કેથરાઇનમેન્ટ્સ ફિલ્ડ મીન્સ અબાઉટ ધ રાઈટર એ પણ ડિસ્કસ કરી લીધું હતું હવે આપણે ધ ફ્લાય જે સ્ટોરી છે એ લાઇન બાય લાઇન ડિસ્કસ કરીશું મીન્સ ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેશન લાઇન બાય લાઇન જોઈશું ફર્સ્ટ છે એમાં બે કેરેક્ટર મેઇન છે જે આપણે આગળના વિડીયોની અંદર કહી દીધું હતું તો ફરીથી જોઈ લઈએ કે મેઇન છે એમાં ટુ કેરેક્ટર્સ છે એક છે બોસ અને એક છે મિસ્ટર વુડીફિલ્ડ બોસ છે જેનું નામ રાઇટરે આની અંદર આપેલું નથી અને વુડી ફિલ્ડ છે એનું નામ છે સ્ટોરીની અંદર આપવામાં આવેલું છે વુડી અને બોસ એ બંને ફ્રેન્ડ છે અને એ બંને એજ્ડ મેન છે એટલે કે બંને વૃદ્ધ માણસ છે અને વુડી છે એ બોસની ઓફિસની અંદર વર્ક કરતા હોય છે જે હવે રિટાયર થઈ ચૂક્યા છે એટલે સ્ટોરીની શરૂઆત છે એ ત્યાંથી જ થાય છે કે વુડીફિલ્ડ અને બોસ છે એ બંને મળે છે બોસની ઓફિસ પર અને બંને છે એકબીજા સાથે વાત કરે છે તો સ્ટોરીની શરૂઆત છે એ આપણે હવે કરીએ વી આર વેરી સંગ ઇન હિયર સંગ મીન્સ કમ્ફર્ટેબલ અથવા તો આરામદાયક કે આપણે છે અહીંયા ખૂબ જ આરામદાયક છીએ અથવા તો ખૂબ જ કમ્ફર્ટેબલ છીએ એમ પાઇપડ ઓલ્ડ મિસ્ટર પાઇપ પાઇપ્ડ મીન્સ ઉત્તેજિતપૂર્વક બોલવું અને વુડી ફિલ્ડ છે ઉત્તેજિત થઈને એમ બોલે છે કે આપણે અહીંયા ખૂબ જ કમ્ફર્ટેબલ છીએ And he peed out of the great green leather armchair by his friend the boshi's desk as a baby peers out of its pram. Peed out, mean, out means bahado kyu karu of the great green leather armchair. Great means moti. Green leather armchair means chamdani baneli. Armchair means aramdaya Kurshi. એક મોટી ચામડાની આરામદાયક ખુરશીમાંથી બહાર ડોકિયું કરતા બાય હિઝ ફ્રેન્ડ કે તેના મિત્ર ધ બોસ ડેસ્ક એઝ અ બેબી પિર્સ આઉટ ઓફિસ પ્રેમ કે જે રીતે એઝ અ બેબી કે જે રીતે બેબી મીન્સ બાળક પીર્સ આઉટ મીન્સ ડોક્યુ કરતું ઓફિટ પ્રેમ પ્રેમ મીન્સ ઘોડિયું કે જે રીતે એક બાળક છે પોતાના ઘોડિયામાંથી બહાર ડોક્યુ કરે છે એ રીતે બોસ છે ડેસ્કમાં ડેસ્કની પાછળ એક આમ ચેરમાં બેઠા બેઠા એમાંથી બહાર ડોકિયું કરે છે હિસ સ્ટોક વોઝ ઓવર ટોક મીન્સ વાતો ઓવર મીન્સ પૂરી કે બંનેની વાતો છે હવે પૂરી થઈ ગઈ હતી ઇટ વોઝ ટાઈમ ફોર હિમ ટુ બી ઓફ અને આ સમય હતો કે જે સમયમાં વુડીફીલ્ડ છે એને વિદાય લેવાની હતી કે સમય હતો કે તે વિદાય લેશે બટ ઈ ડીડ નોટ વોન્ટ ટુ ગો પરંતુ વુડી ફિલ્ડ છે જવા ઈચ્છતા ન હતા સિન્સ હી હેડ રિટાયર્ડ સિન્સ મીન્સ જ્યારથી રિટાયર્ડ મીન્સ નિવૃત્ત કે જ્યારથી તેઓ નિવૃત્ત થયા હતા ત્યારથી સિન્સ હિ સ્ટ્રોક કે ક્યારથી નિવૃત્ત થયા હતા કે જ્યારે એ સ્ટ્રોક સ્ટ્રોક મીન્સ એક ટાઈપની બીમારી કે બોડીફીલની તબિયત છે હેલ્થ છે ખરાબ હતી જેના લીધે એ રિટાયર્ડ થઈ ચૂક્યા હતા અને છતાં પણ એ હવે ઘરે જવા ઈચ્છતા ન હતા તો એના સ્ટ્રોકના લીધે ધ વાઈફ એન્ડ ધ ગર્લ્સ કેપ્ટ હિમ બોક્સ અપ ઇન ધ હાઉસ એવરી ડે ઓફ ધ વીક એક્સેપ્ટ ટ્યુઝડે કે બુડી ફિલ્ડની વાઇફ અને ધ ગર્લ્સ ગર્લ્સ મીન્સ એની ડોટર્સ એને ટુ ડોટર્સ હતી એ બંને ડોટર્સ અને એની વાઈફ છે કેપ્ટ કેપ્ટ મીન્સ રાખવું બોક્સ ટપ મીન્સ લોકઅપ અપ સાઇડ ધ હાઉસ કે હાઉસની અંદર બંધ કરીને એવરી ડે ધ રોજ ઓફ ધ વીક અઠવાડિયામાં એક્સેપ્ટ ટ્યુઝડે એક્સેપ્ટ મીન્સ સિવાય ટ્યુઝડે મીન્સ મંગળવાર કે ટ્યુઝડે સિવાય આખું અઠવાડિયું એની વાઇફ અને એની ડોટર્સ છે એ હાઉસની અંદર બંધ કરીને રાખતી ઓન ટ્યુઝડે હી વોઝ ડ્રેસ્ડ એન્ડ બ્રસ્ડ એન્ડ અલાઉડ ટુ કટ બેક ટુ ધ સિટી સિટી ફોર ધ ડે ઓન ટ્યુઝડે કે મંગળવારના દિવસે હી વોઝ ડ્રેસ્ટ બુડી ફિલ્ડ છે ડ્રેસ્ડ પોતે છે ખૂબ જ મીન્સ સારા એવા ક્લોથ્સ પહેરીને તૈયાર થતા એન્ડ બ્રસ્ડ પોતે હેર બ્રશ કરીને

ટુ ઇટ્સ લાસ્ટ લિવ્સ કે ઓલ ધ સેમ કે સેમ જ રીતે વી આપણે ક્લિંગ ક્લિંગ મીન્સ વળગી રહેવું અથવા તો પકડી રાખવું ટુ અવર લાસ્ટ પ્લેઝર કે આપણે જે રીતે આપણી લાસ્ટ પ્લેઝર પ્લેઝર મીન્સ આનંદ અથવા તો ખુશી આપણી આનંદને છેલ્લા આનંદને પકડી રાખીએ છીએ કઈ રીતે ધ ટ્રી ક્લિંગ ઇટ લાસ્ટ લીવ કે જે રીતે એક ઝાડ છે એ પોતાના લાસ્ટ લીવને છેલ્લા પાંદડાઓને વળગી રહે છે એ રીતે આપણે પણ આપણી છેલ્લી ખુશીને વળગી રહીએ છીએ મીન્સ વુડી ફિલ્ડને બોસની કંપની છે એ ખૂબ જ ગમતી એની સાથે રહેવું ગમતું એટલા માટે કે છે કે એનું લાસ્ટ પ્લેઝર છે એને વળગી રહે છે અને ત્યાં જ એ બેસી જાય છે સો દેર સેટ ઓલ્ડ વુડીફિલ્ડ અને તેથી વુડી ફિલ્ડ છે સેટ મીન્સ બેઠા એ ત્યાં બેઠા સ્મોકિંગ અ સિગાર એન્ડ સ્ટેરિંગ ઓલમોસ્ટ ગ્રીડીલી એટ ધ બોસ સ્મોકિંગ અ સિગાર કે સિગાર છે એને લીધી સિગાર લેતા લેતા એન્ડ સ્ટેરિંગ સ્ટેરિંગ મીન્સ જોવ ઓલમોસ્ટ મીન્સ લગભગ ગ્રીડિલી મીન્સ લોભ એટ ધ બોસ બોસ તરફ અને લોભથી લગભગ છે બોસ તરફ જોતા રહ્યા વુ રોલ્ડ ઇન હિઝ ઓફિસ ચેર સ્ટોટ રોઝી ફાઈવ યર્સ ઓલ્ડ ધેન હી એન્ડ સ્ટીલ ગોઈંગ સ્ટ્રોંગ સ્ટીલ એટ ધ હેમ વુ રોલ્ડ ઇન હિઝ ઓફિસ ચેર કે જે બોસ છે એ શું કરી રહ્યા હતા રોલ્ડ મીન્સ ફરી રહ્યા હતા ઇન હિઝ ઓફિસ ચેર કે પોતાની ઓફિસ ચેરમાં આમથી તેમ ફરી રહ્યા હતા અને જે કેવા દેખાતા હતા સ્ટાઉટ સ્ટાઉટ મીન્સ ઝાડા અને ઠીંગણા કે સ્લાઇટલી ફેટ રોઝી રોઝી મીન્સ ગુલાબી રંગના ફાઇવ યર્સ ઓલ્ડર દેન હી અને ફિલ્ડ કરતાં પાંચ વર્ષ ઉંમરમાં મોટા એના કરતાં પાંચ વર્ષ ઉંમરમાં મોટા હતા એન્ડ સ્ટીલ ગોઈંગ સ્ટ્રોંગ અને હજુ પણ એ હુડી ફિલ્ડ કરતાં વધુ સ્ટ્રોંગ હતા સ્ટીલ એટ ધ હેમ એટ ધ હેમ મીન્સ કે હજુ પણ એ સંચાલન કરતા હતા મીન્સ એ હજુ પણ ઓફિસ છે ચલાવતા હતા અથવા તો ઇન્ચાર્જ ઓફ હતા કે હું ડિફીલ્ડ કરતા ફાઈવ યર્સ ઓલ્ડ હતા એ દેખાવે સ્ટાઉટ હતા રોઝી સ્કીન હતી મીન્સ કે ગુલાબી રંગના દેખાતા હતા અને ચેરમાં આમથી તેમ ફરી રહ્યા હતા અને ફાઇવ યર્સ ઓલ્ડ હોવા છતાં પણ હજી એ સ્ટ્રોંગ હતા અને હજુ પણ એ ઇન્ચાર્જ પર હતા ઇટ ડીડ નોટ વન ગુડ ટુ સી હિમ કે એક કોઈ પણ માણસને એને જોવું એ એના માટે સારું હતું એ

કે પોતાના ભૂતકાળ વિશે વિચારતા દુખી થઈને અને પ્રશંસાપૂર્વક પ્રશંસા કરતા એક વૃદ્ધ અવાજ છે એમાં ઉમેરાયો ઇટ્સ સ્નંગ ઇન હિયર સ્નંગ મીન્સ કમ્ફર્ટેબલ હિયર મીન્સ અહીંયા અપોન માય વર્ડ મારા શબ્દો પર કે તમે મારા શબ્દો પર કમ્ફર્ટેબલ છો યસ ઇટ્સ કમ્ફર્ટેબલ ઇન ઇન કે હા પૂરતું આરામદાયક છે એગ્રીડ ધ બોસ એગ્રીડ મીન્સ સંમત થવું બોસ સંમત થયા એન્ડ હી ફ્લિપ્ડ ધ ફાઇનાન્શિયલ ટાઈમ્સ વિથ અ પેપર નાઇફ ફ્લિપ્ડ મીન્સ પલટાવ્યું ફાઇનાન્શિયલ ટાઈમ્સ મીન્સ નાણાકીય સમય કે એ બુક છે ફાઇનાન્શિયલ ટાઈમ્સ એને પલટાવી શેનાથી વિથ અ પેપર નાઇફ કે કાગળની નાઇફ વડે કાગળની છરી વડે એને ફાઇનાન્શિયલ ટાઈમ્સ છે એ પલટાવ્યું એઝ અ મેટર ઓફ ધ ફેક્ટ હી વોઝ પ્રાઉડ ઓફિસ રૂમ કે વાત છે હકીકતમાં એવી હતી કે બોસની વાત છે એના રૂમ પર ગર્વ હતો શું કામ બીકોઝ એને આખી ઓફિસનું રિનોવેશન કરાવેલું હતું ઓફિસ છે આખી ન્યૂ બનાવેલી હતી એટલે એ વુડીફીલ્ડ જોઈને એની પ્રશંસા કરે એવું તે ઈચ્છતા હતા

ઓલ્ડ ફિગર ઇન ધ મફલર કે ફ્રેલ ની અંદર નાજુક કે નાજુક અને વૃદ્ધ જેનું શરીર છે ઊંડી લાગણી છે એ મેળવી રહ્યા હતા અથવા તો આપી રહ્યા હતા આઈ હેવ હેડ ઇ ટર્ન અપ લેટલી એ બોસ છે એ કહે છે આઈ હેવ હેડ ઇટ અપ લેટલી કે મેં છે આ તાજેતરમાં જ કરી લીધું હતું હી એક્સપ્લેન એક્સપ્લેન મીન્સ સમજાવ્યું તેઓએ સમજાવ્યું એન્ડ હી હેડ એક્સપ્લેન ફોર ધ લાસ્ટ પાસ્ટ હાઉ મેની અને ફરીથી એને પાસ્ટ પાસ્ટ મીન્સ ભૂતકાળ કે પોતાનો ભૂતકાળ સમજાવતા એને કહ્યું હતું હાઉ મેની મીન્સ કેટલા વિક્સ અઠવાડિયાઓ ન્યુ કાર્પેટ કે નવું કાર્પેટ એન્ડ હી પોન ઓફ લાર્જ વ્હાઈટ રિંગ્સ અને પોઈન્ટેડ મિન નિર્દેશ કરવો અને તેઓ છે બ્રાઇટ રેડ કે ઘેરા રંગ ઘેરા લાલ રંગનું કાર્પેટ છે એના તરફ એ નિર્દેશ કરતા જેમાં વ્હાઈટ રિંગ્સ મોટી મોટી વ્હાઈટ રિંગ્સ છે એની પેટર્ન બનાવેલી હતી એની ડિઝાઇન હતી એ કાર્પેટ તરફ બોસ છે એ નિર્દેશ કરે છે ન્યુ ફર્નિચર એન્ડ હી નોડેડ ટુ વર્ડ્સ ધ મેસિવ બુક કેસ એન્ડ ધ ટેબલ લેગ્સ ટેબલ વિથ લેગ્સ લાઈક ટુ સ્ટેટ ટ્રેકર ને વુડીફેલ્ડ છે કહે છે કે નવ ફર્નિચર એન્ડ હી નોડેડ નોડેડ મીન્સ માથું હલાવ ટુ વર્ડ્સ ની તરફ અ મેસિવ બુક કેસ મેસિવ મીન્સ વિશાળ બુક કેસ મીન્સ બુકનો કબટ બુક રાખવાની જગ્યા કે વિશાળ બુક કેસ છે એના તરફ એ માથું નમાવે છે એન્ડ ટેબલ વિથ લેગ્સ લેક ટ્વિસ્ટેડ ટ્રેકલ ટ્રેકલ મીન્સ ગોળની રસી અથવા તો ગોલ્ડન સિરપ કે ટેબલ કે જેના પગ છે એટલે કે એના પાયા છે ગોલ્ડન સિરપ જેવા દેખાઈ રહ્યા હતા એની તરફ જઈને એ માથું હલાવે છે ઇલેક્ટ્રિક હિટિંગ હિટિંગ એટલે કે

ટુ વાર્ટ મીન્સ ની તરફ ફાઈવ ટ્રાન્સપેરેન્ટ કે પાંચ પારદર્શક એટલે કે જેની આરપાર આપણે જોઈ શકીએ એ ટ્રાન્સપેરેન્ટ પર્લી સોસેજીસ પર્લી મીન્સ મોતી જેવું સ્વચ્છ અથવા તો નિર્મળ સોસેજીસ મીન્સ કુલમો ગ્લોઈંગ મીન્સ ચડકતું સોફ્ટલી શો સોફ્ટ એટલે ખૂબ જ નરમ ઇન ધ ટાઇટલ કોપર પેન ટાઇટલ મીન્સ શીર્ષક કોપર પેન મીન્સ તાંબાની પેન કે તાંબાની તાંબાની પેનમાં જે એનું શીર્ષક છે એ કેવું હતું એકદમ મોતી જેવું સ્વચ્છ અને જેની આરપાર જોઈ શકાય એવું અને જે એકદમ નરમાઈથી ચમકી રહ્યું હતું એટલે ઓલમોસ્ટ બધી વસ્તુ છે નવી હતી રેડ કાર્પેટ કાર્પેટનું ફર્નિચર ટેબલ છે કેવું હતું ઇલેક્ટ્રિક હિટિંગ મશીન પણ ન્યુ હતું અને જે આ કોપર પેન છે પણ કેવી સરસ દેખાઈ રહી હતી એ બધી વસ્તુઓ છે બતાવે છે એનું વર્ણન છે કરે બટ ઇટ ડિટ નોટ ડ્રો ઓલ્ડ વુડફીલ્સ અટેન્શન ટુ ધ ફોટોગ્રાફ ઓવર ધ ટેબલ ઓફ અ ગ્રેવ લુકિંગ બોય ઇન યુનિફોર્મ સ્ટેન્ડિંગ ઇન વન ઓફ ધ સ્પેક્ટ્રલ ફોટોગ્રાફર્સ પરંતુ બુડી છે ડીડ નોટ ડ્રો કે પોતાનું ધ્યાન છે ખેંચી શક્યા નહીં ક્યાંથી બુડીફિલ્ડ અટેન્શન અટેન્શન મીન્સ ધ્યાન એટ ટુ ધ ફોટોગ્રાફ ઓવર કે જે ફોટોગ્રાફ હતો જે ક્યાં હતો ઓવર ધ ટેબલ ટેબલની ઉપર દિવાલ પર લટકી રહ્યો હતો જેમાં ગ્રેવ લુકિંગ બોય ઇન યુનિફોર્મ ગ્રેવ લુકિંગ મીન્સ ગંભીર દેખાતો છોકરો જેને યુનિફોર્મ પહેરેલો હતો સ્ટેન્ડિંગ ઇન વન ઓફ ધ સ્પેક્ટ્રલ ફોટોગ્રાફ કે જે ઘણા બધા કોસ્ટલી સ્પેક્ટ્રોન મીન્સ કોસ્ટલી કોસ્ટલી ફોટોગ્રાફ્સની વચ્ચે આ ફોટો છે ત્યાં લટકાવેલો હતો જેમાં એક બોય હતો જે ગંભીર દેખાતો હતો અને જેને યુનિફોર્મ પહેરેલો હતો એના તરફ ધ્યાન છે જતાં ફિલ્ડ રોકી શક્યા નહીં પાક્સ વિથ ફોટોગ્રાફર સ્ટ્રોંગ ક્લાઉડ બિહાઇન્ડ હિમ અને ફોટોગ્રાફ છે એમાં શું હતું પાછળ તોફાની વાદળાઓ હતા એટલે કે એ ફોટોગ્રાફ પાછળ કંઈક બીજી હકીકત હતી જે બોસનો સન હતો એનો ફોટોગ્રાફ હતો અને એ છે એ પાસ્ટમાં એનું ડેથ થઈ ગયું હતું ઇટ વોઝ નોટ ન્યૂ અને ફોટોગ્રાફ છે નવો હતો નહીં ઇટ હેવ બીન હેડ બિન ધેયર ફોર ઓવર સિક્સ યર્સ અને તે ત્યાં જગ્યાએ ઓવર સિક્સ યર્સ કે છ વર્ષથી વધુ સમયથી એ જ જગ્યાએ લટકાવેલો હતો એટલે એની ઓફિસની અંદર બધી વસ્તુઓ છે ન્યૂ બનાવવામાં આવેલી હતી જ્યારે એ ફોટોગ્રાફ છે એક જ છે ઓલ્ડ હતો જે બદલાવવામાં આવ્યો ન હતો દેર વોઝ સમથિંગ આઈ વોન્ટ ટુ ટેલ યુ સાઇડ ઓલ્ડ વુડી ફિલ્ડ વુડી ફિલ્ડે કહ્યું દેર વોઝ સમથિંગ આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ મીન્સ કંઈક આઈ વોન્ટ મીન્સ ઈચ્છા ટેલ યુ એટલે કે કહેવા કે મારે તમને કંઈક કહેવું છે અથવા તો હું તમને કંઈક કહેવા માગું છું વુડી ફિલ્ડે કહ્યું એન્ડ હીસ આઈઝ ગ્રુ ડીમ રિમેમ્બરિંગ અને એની આંખો છે ડીમ ડીમ એટલે કે ઝાંખી ઝાંખી પડવા લાગી રિમેમ્બરિંગ રિમેમ્બરિંગ એટલે કે યાદ કરતા યાદ કરતા કરતા હુડીફિલની આંખો ઝાંખી પડવા લાગી ના વોટ વોઝ ઈટ અને બોલે છે કે હવે તે શું હતું કેમ કે એને જે કેવું હતું એ પોતે ભૂલી ચૂક્યા હતા એટલે કહે છે કે વોટ વોઝ ઇટ કે તે શું હતું આઈ હેડ ઇન માય માઇન્ડ વેન આઈ સ્ટાર્ટેડ આઉટ

શેક થવા અથવા તો ધ્રુજવા કે વુડી ફિલ્ડના હેન્ડ છે શેક થવા લાગ્યા એન્ડ પેચિસ ઓફ રેડ શોડ એબોવ હિઝ બિયર્ડ બિયર્ડ મીન્સ દાઢી એબોવ મીન્સ ઉપર શોડ એટલે દેખાવા લાગ્યું રેડ પેચિસ એટલે કે રેડ પેચિસ એટલે કે લાલ રંગના પેચિસ છે એના દાઢી પર દેખાવા લાગ્યા અને એના હેન્ડ છે ધ્રુજવા લાગ્યા પુઅર ઓલ્ડ ચેપ એ ગરીબ વૃદ્ધ

એટ ધ ઓલ્ડ મેન અને એને વૃદ્ધ પુરુષ સામે વૃદ્ધ માણસ સામે પોતાની આંખ છે પલકારી એટલે આંખ છે મીચી એન્ડ સાઇડ જોકિંગલી જોકિંગલી મીન્સ એકદમ મજાકમાં અને મજાકમાં બોસ છે બોલ્યા આઈ ટેલ યુ વોટ કે હું તને કહું છું એ શું હતું કેમ કે ઉડીફિલ્ડ છે ભૂલી ચૂઈકાતા એની તબિયત છે ખરાબ થવા લાગી એવું બોસને દેખાતા બોસ જોક કરે છે એની સામે આઇઝ છે વિંગ કરે છે અને કહે છે કે એ શું હતું એ હું તને કહું છું આઈ હેવ ગોટ અ લિટલ ડ્રોપ ઓફ સમથિંગ હિયર ધેટ વિલ ડૂ યુ ગુડ બિફોર યુ ગો આઉટ ઇન્ટુ ધ કોલ અગેન આઈ હેવ ગોટ અ લિટલ ડ્રોપ કે ગોટ મીન્સ મેળવું લિટલ ડ્રોપ કે મારી પાસે થોડું એવું ડ્રોપ છે જે મેં મેળવું છે ઓફ સમથિંગ કંઈક હિયર અહીંયા ધેટ વિલ ડૂ યુ ગુડ બિફોર યુ ગો આઉટ ધ કોલ યુ ગુડ એટલે કે તને સારું લાગશે અથવા તારા માટે સારું રહેશે બિફોર મીન્સ પહેલાં આઉટ મીન્સ બહાર જવું ઇન ધ કોલ અગેન કે ઠંડીમાં તું ફરીથી બહાર જાય એ પહેલાં મારી પાસે અહીંયા એક વસ્તુ છે જે એ મેં લિટલ ડ્રોપ કે થોડું મેળવેલું છે એ તને સારું લાગશે એટલે અથવા તો તારા માટે સારું રહેશે ઇટ્સ બ્યુટિફુલ સ્ટફ સ્ટફ એટલે કે સામગ્રી એ ખૂબ જ સુંદર સામગ્રી इट वुड नॉट हर्ट अ चाइल्ड हर्ट मींस नुकसान के बाड़कों ने नुकसान कर सही हिटूक अकी ऑफ हिज रिस्ट चेइन अनलॉक अकबट बिलो हिज डेस्क एंड ड्रू फोर्थ अ डार्क स्क्वेर बॉटल हिटूक के लीध मीन्स बॉस है लेकी ऑफ के चावी लीधी क्या थी अर હિસ ચેઇન વોચ ચેઇન કે તેની જે ઘડિયાળની ચેઇન હતી એમાંથી પોતે ચાવી છે લે છે અને શું કરે છે અનલોક અનલોક મીન્સ ઓપન કરવું અથવા તો ખોલવું અ કબર્ટ પોતાનો કબર્ટ છે ખોલે છે બિલો મીન્સ નીચે હિસ ડેસ્ક કે પોતાનું ડેસ્ક એ કબર્ટમાં નીચેનું ડેસ્ક છે પોતાની વોચની ચેઇનમાંથી ચાવી બહાર કાઢીને ખોલે છે અને શું કરે છે એન્ડ્રુ ફ્રોથ અ ડાર્ક સ્ક્વેર બોટલ ડ્રુ મીન્સ ખેંચવું ફોર્થ મીન્સ આગળ ડાર્ક મીન્સ ઘેરા રંગનું સ્કવેડ બોટલ એટલે કે જાડી અને એવી બોટલ છે જે ઘેરા રંગની છે કબડના ડેસ્કમાંથી બહાર ખેંચે છે દેટ સમ મેડિસિન અને બહાર ખેંચીને બોલે છે દેટ સમ મેડિસિન કે આ દવા છે સેડ હિ તેણે કહ્યું મીન્સ બોસ એ કહ્યું એન્ડ ધ મેન ફ્રોમ વોમ આઈ ગોટ ઇટ ટોલ્ડ મી ઓન ધ સ્ટ્રીક ડ્યુટી

એન્ડ વિટસર કેસલ એટલે કેસલ મીન્સ થાય છે કિલ્લો અથવા તો ગઢ જે કિલ્લો એટલે કે ગઢ છે એના ભંડકમાંથી આ બોટલ છે આવેલી છે છે કેસલ શું કે જ્યાં રોયલ રેસિડેન્સ ઓફ ફેમિલી છે ત્યાં રહે છે એનો ગઢ છે અથવા તો એનો મહેલ છે તો એના ભંડકમાં થી આ બોટલ છે આવેલી છે એવું એ મને માણસે કીધેલું હતું એટલે સેલર્સ શું થાય છે 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 કે કે જ્યાં માદક પીણું પીણું અથવા તો જેમ દારૂ એનો સ્ટોક છે રાખવામાં આવે એને સેલર્સ કહેવામાં આવે છે કે પહેલાના રાજા મહારાજા છે એ જમીનની અંદર એના ભંડકની અંદર આવી વસ્તુઓ છે એ રાખતા એટલે કે છે કે ત્યાંથી વિટસર કેસલમાંથી આવેલું છે

પ્રોડ્યુસર એટલે કે ઉત્પન્ન કરવું કે બોસ છે જો સસલું ઉત્પન્ન કરતા હોય તો એમાં વુડી ફિલ્ડ છે બોલે છે ઇટ્સ વિસ્કી કે આ વિસ્કી છે આર નોટ યુ નહીં કે જો આ વિસ્કી નથી હિ પાઇપ્ડ ફિબલી પાઇપ્ડ એટલે કે મીન્સ ઉત્તેજિત થઈને બોલવું અને ફિબલી મીન્સ મંદપૂર્વક મંદતાપૂર્વક એ ઉત્તેજિત અવાજે બોલે છે કે આ વિસ્કી છે નહીં બોસ ટર્ન ધ બોટલ એન્ડ લવિંગલી લી સોર્ડ હિમ ધ લેબલ બોસ છે ટર્ન ટર્ન મીન્સ ફેરવું બોસ છે બોટલ ફેરવે છે લવિંગલી મીન્સ પ્રેમથી એન્ડ શોર્ડ શોર્ડ મીન્સ બતાવું હિમ ધ લેબલ અને તેને બોટલનું લેબલ બતાવે છે વિસ્કી ઇટ વોઝ કે હા તે વિસ્કી છે ડુ યુ નો સાઈડ હી તું જાણે છે તેણે કહ્યું પીરિંગ અપ એટ ધ અને છે પીરિંગ એટલે કે ઊંચું ડોક્યુ કરતા એટ ધ બોસ બોસ તરફ વન્ડરિંગલી આશ્ચર્યજનક રીતે આશ્ચર્યજનક રીતે પોતે પોતે ઊંચું ડોક્યુ કરતા કહે છે દે વુડ નોટ લેટ મી ટચ ઇટ એટ હોમ દે મીન્સ તેઓ લેટ મી ટચ કે મને અડકવા દેતા નથી એટ ધ હોમ કે મારા ઘર પર કે મને હોમ પર આ વસ્તુને મને તેઓ અડકવા દેતા નથી તેઓ મીન્સ એની વાઇફ અને એની ડોટર્સ છે એને અડકવા દેતા નથી એન્ડ હી લુકડ એઝ તો હી વોઝ ગોઈંગ ટુ ટ્રાય ક્રાય લુકડ એટલે કે દેખાઈ રહ્યા હતા ગોઈંગ ટુ ક્રાય ક્રાય મીન્સ રડવું કે તેઓ હવે રડવા જઈ રહ્યા હોય એવું જ દેખાઈ રહ્યું હતું કે હમણાં જ એ રડી પડશે આ ધેર

બોસ કહે છે કે ત્યાં જ આપણે મહિલાઓ કરતાં થોડું વધુ જાણીએ છીએ પૂમ પાડીને કહ્યું સ્વપિંગ એક્રોસ ફોર ટુ ટમ્બલર્સ દેટ ટુડ ઓન ધ ટેબલ વિથ ધ વોટર બોટલ એન્ડ પોરિંગ અ જેનરસ ફિંગર ઇનટુ ઇચ સ્વોપિંગ મીન્સ તરાપ મારવી એક્રોસ મીન્સ એના તરફ ફોર ટુ ટ્રમ્બલર્સ ટ્રમ્બલર્સ મીન્સ કન્ટેનર ઓફ ડ્રિંકિંગ કે જે પીવા માટે ગ્લાસ ભરવામાં આવેલા છે એ કન્ટેનર તો એ બંને કન્ટેનરની સામે એ બંને છે તરાપ મારે છે જે ક્યાં મૂકેલી હતી સ્ટુડ ઓન ધ ટેબલ કે જે ટેબલ પર ઊભેલી હતી અથવા ટેબલ પર રાખવામાં આવેલી હતી વિથ ધ વોટર બોટલ વોટર બોટલની સાથે કે જે એને બોટલ વિસ્કીની કાઢેલી હતી એને પીવા માટે જે એને ટ્રમ્બલસ ભરેલા હતા એટલે કે ગ્લાસ હતા જે ટેબલ પર રાખેલા હતા અને જે વોટર બોટલ સાથે ઊભેલા હતા એના પર બંને છે તરાપ મારે છે એન્ડ પોરિંગ અ જનરસ ફિંગર ઇનટુ ઇચ અને પોરિંગ મીન્સ રેડવું જનરસ મીન્સ ઉદાર ફિંગર મીન્સ આંગળીઓ અને દરેકમાં પોતાની ઉંદર ઉદાર આંગળીઓ વડે રેડે છે ડ્રિંક ઇટ વુલ ઇટ વિલ ડૂ યુ ગુડ બોસ બોલે છે કે ડ્રીંક ઇટ ડાઉન કે પી જાઓ ઇટ વિલ ડૂય ગુડ કે તમને સારું લાગશે એન્ડ ડોન્ટ પૂટ એની વોટર વિથ ઇટ અને બોસ એમ પણ કહે છે કે એમાં કોઈ જાતનું વોટર છે તમે એડ કરશો નહીં એમાં પાણી નાખશો નહીં ઇટ્સ કેરીલાઇઝ ટુ ટેમ્પર વિથ સ્ટોફ લાઈક ધીસ કે આ ટાઈપનું જે સામગ્રી હોય છે એની સાથેનું સ્કૅૅઝ એટલે કે અપવિત્ર ટેમ્પર મીન્સ ચેડા કરવા કે એની અંદર વોટર ઉમેરશો ને જો તમે વોટર ઉમેરશો તો એક ટાઈપના વસ્તુની સામગ્રી સાથેના એટલે કે એની અપવિત્રતા સાથે તમે ચેડા કરો છો આ હી ટોસ્ટ ઓફ ઇટ અને ડિફેલ્ટ છે શું કરે છે ટોસ્ટ ઓફ ઇટ કે એની નોંધ લઈ લે છે અથવા તો એનો એને નોંધ્યું પુલ આઉટ હિઝ હેન્કર ચીફ હાસ લીવ વિપ ડિઝ મસ્ટાસ પુલ્ડ આઉટ એટલે કે બહાર ખેંચવું હેન્કર ચીફ મીન્સ રૂમાલ હાસ્લી મીન્સ ઝડપથી વાઇપડ હિઝ મસ્તા વાઇબ્ડ એટલે કે લૂછવી મસ્ટાચ મૂછો અને હેન્કર ચીપ છે ઝડપથી તેની મૂછો લૂછે છે એન અને પોતાની અણિયારી આંખોથી બોસ છે પોતે હેન્કર ચીપ કાઢીને મસ્તાજ લૂછીને પોતાની આંખોથી શું કરે છે એટ ઓલ્ડ વુડીફિલ્ડ ઓલ્ડ વુડીફિલ્ડ છે વૃદ્ધ વુડી ફિલ્ડ એની સામે જુએ છે જે વુડી ફિલ્ડ શું કરી રહ્યા હતા વુ વોઝ રોલિંગ હીસ ઇન હિસ ચેપ્સ કે જે રોલિંગ કરી રહ્યા હતા એટલે કે પોતાની પ્રભા મંડળમાં જ ફરી રહ્યા હતા અથવા તો જે ડિફીલ્ડ છે પોતાની પ્રભા મંડળમાં જ ફરતો હતો એની સામે છે બોસ જોઈ રહ્યા ધ ઓલ્ડ મેન સ્વેલો અને જે વૃદ્ધ માણસ હતો સ્વેલોડ એટલે કે ગળી જવું એ ડ્રિંક હતું એટલે કે વિસ્કી છે એ પી જાય છે બહુ સાયલેન્ટમેન્ટ અને એક ક્ષણ માટે સાયલેન્ટ થઈ જાય છે ચૂપ થઈ જાય છે એન્ડ ધેન સાઈડ ફેન્કલી ફેન્કલી એટલે કે મૂર્ખતાપૂર્વક અને પછી મૂર્ખતાપૂર્વક કહે છે ઇટ્સ નટી નટી મીન્સ કે જે નટ્સના ફ્રૂટ હોય છે ફળ હોય છે એ ફળથી ભરપૂર સ્વાદવાળું અને મૂર્ખતાપૂર્વક કહે છે કે એ ડ્રિંક હતું એ કેવું હતું ફળથી ભરપૂર સ્વાદવાળું હતું બટ ઇટ વામ્ડ હિ પણ તેને તેને હૂંફ આપી હતી વાન મીન્સ હૂંફ અથવા તો ગરમી ઇટ ક્રેપ્ટ ઇન હિઝ ચીલ ઓલ્ડ બ્રેન અને જે ક્રેપ્ટ મીન્સ પ્રસરવું ચીલ મીન્સ ઠંડુ કરવું ઓલ્ડ બ્રેન એટલે કે વૃદ્ધ મગજ કે એના વૃદ્ધ મગજમાં ઠંડી પ્રસરાવી ગયું હી રિમેમ્બર્ડ તેને યાદ આવી ગયું ધેટ વોઝ ઇટ કે એ તે આ હતું મીન્સ જે શરૂઆતમાં

હેવિંગ હિમસેલ્ફ આઉટ ઓફિસ ચેર અને પોતે છે ચેરમાંથી ઊભા થઈ ગયા ચેરમાંથી બહાર આવી ગયા અને બોલે છે આઈ થોટ યુ વુડ લાઈક ટુ નો ધ ગર્લ્સ વેર ઇન બેલ્જીયમ લાસ્ટ વીક હેવિંગ અ લુક એટ પુઅર રેજિસ ગ્રેવ એન્ડ ધ હેપન ટુ કમ એક્રોસ યોર બોય આઈ થોટ કે મને લાગે છે યુ વુડ લાઈક ટુ નો કે તને એ જાણવું ગમશે ધ ગર્લ્સ ગર્લ્સ મીન્સ વુડી ફિલ્ડની જે બે ડોટર્સ હતી એક એની ડોટર્સ વિશે કહે છે વુડી ફિલ્ડ કે જે મારી ડોટર હતી એ લાસ્ટ વીક બેલ્જિયમ ગયેલી હતી એન્ડ એ ત્યાં ક્યાં ગયેલી હતી બેલ્જિયમની અંદર જ્યાં વુડીફિલ્ડના સણની કબર હોય છે ત્યાં એટલે કે રેજીસ કબર એના સણનું નામ રેજી છે તો એ રેજીની કબર છે એ ત્યાં કબર પાસે ગયેલી હતી અથવા તો કબરની મુલાકાત માટે લાસ્ટ વીક મારી ડોટર્સ છે બેલ્જિયમ ગયેલી હતી એ જાણીને તમને આનંદ થશે એન્ડ ધે હેપન ટુ કમ એક્રોસ યોર બોય અને શું હતું કે જ્યાં રેજીની કબર છે કે મેક્રોસ કે નજીકમાં જ અથવા તો બાજુમાં જ યોર બોય કે તારા છોકરાની અથવા તો તારા સનની કબર પણ છે એટલે કે બંનેના સન બોસ અને વુડી ફિલ્ડ બંનેના સન છે જે આ એક યુદ્ધની અંદર બંનેનું ડેથ થઈ ગયું હોય છે અને બેલ્જિયમની અંદર એ બંનેને દફનાવવામાં આવેલા હોય છે એટલે બેલ્જિયમની અંદર ત્યાં એની કબર હોય છે તો એ કબરની વાત કરે છે કે કબર છે ત્યાં મારી ડોટર્સ છે ત્યાં એને જોવા માટે ગયેલી હતી જ્યાં મારા સન રેજીની કબર છે એને તારા બાજુમાં તારાસનની પણ કબર છે અહીંયા રેજીનું નામ આપેલું છે પણ બોસના સનનું નામ છે સ્ટોરીની અંદર આપવામાં આવેલું નથી દે આર ક્વાઇટ નિયર ઈચ કે છે quite નિયર એટલે કે તદ્દન નજીક each અધર એટલે કે એકબીજાની ઇટ સીમ્સ કે તે બંને ખબર છે એકબીજાની તદ્દન નજીક છે post પોસ્ટ અને woody field છે પોસ્ટ એટલે કે સ્ટોપ થઈ ગયો ત્યાં રોકાઈ જાય છે ત્યાં રોકાઈ જાય છે બટ ધ boss મેડ નો રિપ્લાય અને બોસ છે એના વાતનો કોઈ પણ રિપ્લાય એટલે કે ઉત્તર આપતા નથી કેમ કે એના ડાયટ સનની વાત કરે છે તો બોસ છે કાંઈ પણ ઉત્તર આપી શકતા નથી ઓનલી અ ક્વીવેર ઇન હિઝ આઈ લેટ સોડ ધેટ હી હર્ડ ઓનલી ક્વીવર ક્વીવર મીન્સ ફફડાટ આઈલેટ્સ મીન્સ એનું જે આંખનું પોપચું હોય છે તે તેની આંખના પોપચામાં ઓનલી ફફડાટ છે દેખાઈ રહ્યો હતો શોર્ડ મીન્સ હી હોલ કે તેઓ સાંભળી રહ્યા હતા કે ઓનલી એના આંખનો ફફડાટ છે જે દેખાઈ રહ્યો હતો અને એને તે સાંભળી રહ્યા પણ હતા પણ એ કાંઈ પણ જાતનો ઉત્તર આપતા નથી ધ ગર્લ્સ વેર ડિલાઇટેડ વિથ વે ધ પ્લેસ ઇઝ કેપ્ટ પાઇપ્ડ ધ ઓલ્ડ વોઇસ અને જે બંને ગર્લ્સ હતી મીન્સ વુડી ફિલ્ડની જે ડોટર હતી વેર ડિલાઇટેડ એ ખૂબ જ ખુશ થઈ હતી વે ધ વે ધ પ્લેસ ઇઝ કેપ્ટ કે જે રીતે આ પ્લેસ છે એટલે કે જગ્યા છે એને રાખવામાં કેપ્ટ મીન્સ રાખો કે જે રીતે એની સંભાળ રાખવામાં આવતી હતી એ સંભાળ રાખતા એ ત્યાં બેલ્જિયમમાં જોઈને મારી બંને ગર્લ્સ છે એ ડિલાઇટ થઈ એટલે કે ખુશ થઈ હતી પાઇપ ધ ઓલ્ડ વોઇસ ફરીથી એ વૃદ્ધ અવાજ છે ઉત્તેજિત થયો બ્યુટિફુલી લુકડ આફ્ટર કે ખૂબ જ સુંદર રીતે એટલે કે દેખભાળ અથવા તો કાળજી કે ખૂબ જ સુંદર દેખભાળ કરાઈ રહી છે અથવા તો કાળજી લેવાઈ રહી છે બંનેના સનની કબરની વાત છે અહિયાં કુડ નોટ બી બેટર ઇફ દેવેર એટ હોમ કે છે કે જો એ દહેવેર એટ હોમ કે કદાચ કબર છે જો ઘરે હોત તો કુડ નોટ બી બેટર તો એ કદાચ સારી સારું ન હોત ત્યાં એની સારી રીતે કાળજી લેવાય છે અને બધું સ્વચ્છ પણ રખાય છે અને કબર પણ એકદમ સહી સલામત છે એટલે એની હાલત વિશે કે છે કે ત્યાં ખૂબ જ સારી રીતે એની કાળજી રાખવામાં આવે છે યુ હેવ નોટ બીન એક્રોસ યેટ અને પૂછે છે હેવિયર કે યુ હેવ નોટ બીન એક્રોસ હેવિયર ડિફીલ્ડ છે બોસને પૂછે છે કે તમે છે ત્યાં ગયા નથી અથવા તો તમે ત્યાં જઈને એની મુલાકાત લીધેલી નથી અથવા તો તમે જોયું નથી એવું એ વુડિપીલ્ડ છે બોસને પૂછે છે